हेलो विद्यार्थी मित्रों, केम छो? तो लास्ट वीडियो लेसन में आपणे हाइजनबर्गना अनिश्चितताना सिद्धांत पर आधारित दाखला जोई गया छे। लास्ट बे वीडियो लेसन में आपणे द प्रोग्रेस समीकरण पर आधारित दाखला ने हाइजनबर्गना सिद्धांत पर आधारित दाखला आ बे दाखलाओ जोया था। तो ए दाखला माटेना पहेला जे सूत्र जोया ते अने आ बन्नेना आधारित दाखलाओ नोटमां लखाई जवा जोईए, एनुं होमवर्क पण तमने आपवामां आवेलुं छे, बराबर छे? तो ए बराबर तमे लखी नाखजो, બરાબર છે? ચલો હવે આજે આપણે થિયરીકલ નવા ટોપિક ઉપર જવાના છે, અને એ ટોપિક છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર। તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શું છે, તો એના વિશેની માહિતી આજે આપણે જોવાના છે। તો પહેલાં આપણે આવીએ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પર, શા માટે આવું થયું? તો પહેલાં આપણે યાદ કરીએ ન્યૂટનના ગતિના નિયમ પર આધારિત જે સંમત યંત્રશાસ્ત્ર, એટલે ચેક સંમત યંત્રશાસ્ત્ર જે ખરું ને તે ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત હતું, બરાબર? એ સ્થૂળ દર્શીએ જે પદાર્થો હોય ને, એટલે વજન ધરાવતા જે પદાર્થો હોય ને, જેવો કે પથ્થરનું પડવું, ગ્રહણો કક્ષામાં ફરવું, ઉડતું વિમાન, ઉડતું પક્ષી, દોડતો માણસ, તેનું જ વર્ણન કરે। એટલે જે સ્થૂળ દર્શીએ પદાર્થો હોય, જે વજન ધરાવતા પદાર્થો હોય, તેનું જે વર્ણન કરે, બરાબર? પરંતુ જે સૂક્ષ્મદર્શીય પદાર્થો હોય, જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પરમાણુ, અણુ, તો એનું એ વર્ણન નથી કરી શકતા। એના માટે નિષ્ફળ નીકળેલો જે સંમત યંત્રશાસ્ત્ર, જે ન્યૂટનના ગતિના નિયમ પર આધારિત છે, તો એના માટે આ સૂક્ષ્મદર્શીય કણોમાંથી નિષ્ફળ નીકળેલો, બરાબર? એનું કારણ શું? તો એ જે સંમત યંત્રશાસ્ત્ર જે ખરું ને, તે દ્રવ્યનો ત્રીજ સ્વભાવ અને અવપરમાણ્ય કણો અને એના માટે અનિશ્ચિતતાનો સિદ્ધાંત, તો એને સમજાવવા માટે નિષ્ફળ નીકળેલો, એને નહીં સમજાવી શકેલો, બરાબર? તો ચલો આજે આપણે દ્રવ્યની દ્વિત્વનો પણ સમજાવે અને અનિશ્ચિતતાને પણ સમજાવે વિજ્ઞાનની એવી શાખા વિશે શીખવાના છે, અને એ શાખા છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર। ચલો વ્યાખ્યા આપીશ। તો વિજ્ઞાનની એવી શાખા જે દ્રવ્યની દ્વિત્વને ધ્યાનમાં પણ લે, તો એને કહેવાય ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, બરાબર? વિજ્ઞાનની એવી શાખા જે દ્રવ્યની દ્વિત વર્તણૂકને ધ્યાનમાં લે છે, તો એને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહે છે। આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એક સિદ્ધાંતિક વિજ્ઞાન છે, જે સૂક્ષ્મદર્શીય પદાર્થો જેમને બંને કણ તરીકે અને તરંગ તરીકે અવલોકી કરી શકાય એવા ગુણધર્મ ધરાવે તેનો અભ્યાસ છે, બરાબર? અને એમાં ગતિના નિયમો પણ પરાય છે, તેનો પણ નિર્દેશ કર્યો છે, બરાબર? એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સૈદ્ધાંતિક વિજ્ઞાન છે, જે સૂક્ષ્મદર્શી પદાર્થ જેમને બંને કણ તરીકે અને તરંગ તરીકે અવલોકી કરી શકાય એવા ગુણધર્મ ધરાવે એનો અભ્યાસ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે। હવે જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળદર્શી પદાર્થ લાગુ પાડવામાં આવે ને, ત્યારે જે સંમત યંત્રશાસ્ત્ર લાગુ પાડવાથી જે પરિણામ મળે એના જેવા જ છે, એટલે કહેવાનો મતલબ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર બંનેને લાગુ પડે। એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળદર્શી પદાર્થોને જો લાગુ પાડવામાં આવે, તો જે સંમત યંત્રશાસ્ત્ર લાગુ પાડવાથી જે પરિણામો મળે એના જેવા જ એના પરિણામો મળે। અને આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર 1926માં હાઇઝનબર્ગ અને શ્રોડિંગરે વિકાસ કરેલો, ખાસ અગત્યનો મુદ્દો, વિકાસ કોણે કરેલો? હાઇઝનબર્ગ અને શ્રોડિંગરે। થિયરી કરતામાં ટૂંકા મુદ્દા બહુ અગત્યના છે, ધ્યાનમાં રાખજો। એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર 1926માં હાઇઝનબર્ગ અને શ્રોડિંગરે વિકાસ કરેલો, અને આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ જે તરંગો પર આધારિત છે તે શ્રોડિંગરે વિકસાવેલું, અને 1933માં એને ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક આપવામાં આવેલું, બરાબર? એટલે પૂછે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ કોણે વિકસાવેલું, તો શ્રોડિંગરે, અને 1933માં એને ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું। હવે આ જે સમીકરણ છે શ્રોડિંગરનું, તેમાં દ પ્રોગલી દ્વારા રજૂ કરાયેલા તરંગ સ્વભાવનો સમાવેશ કરવામાં આવેલો છે, જે ખૂબ જ જટિલ છે, અને એના માટે ઉચ્ચ ગણિત શાસ્ત્રના અભ્યાસની જરૂર પડે આપણને, ઠીક છે? એટલે આ જે સમીકરણ દર પ્રોબ્લેમ દ્વારા રચાયેલા તરંગ સ્વરૂપ પર આધારિત છે, પણ એ જટિલ છે। હવે આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શું સ્વીકારે છે? ઇલેક્ટ્રોનની ઉર્જા પરમાણુમાં ક્વોન્ટાઇઝ થયેલી હોય છે, અને આ સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોનનો માર્ગ કદાપી માપ ચોકસાઈથી માપી શકાતો નથી। ટૂંકમાં બંનેમાં સ્વીકારે છે કે ઇલેક્ટ્રોનની ઉર્જા પરમાણુમાં ક્વોન્ટાઇઝ થયેલી છે, અને ઇલેક્ટ્રોનનો માર્ગ કદાપી ચોકસાઈ માપી શકતો નથી। તો ચાલો, જેની ઉર્જા સમય સાથે બદલાતી ન હોય એવા પરમાણુ કે અણુની પ્રણાલી માટે શ્રોડિંગરનું સમીકરણ આપીશું, અને એ સમીકરણ છે એચ કારક સાઈન અને સાઈન વિશું આપણે,
एच कारक साइन यानी हैमिल्टन का कारक तरीके का फॉर्म आवे यानी ये कारक छे जो बराबर ई साइन 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 का कारक विधेय छे जो ने ये जो प्रणाली कुल ऊर्जा जी इलेक्ट्रॉन धरावती है એટલે શ્રોડિંગરનું સમીકરણ ખાસ યાદ રાખજો એચ કારક સાઈ બરાબર ઈ સાઈ બરાબર તો આ શ્રોડિંગરનું સમીકરણ ફરીથી જ્યારે ઊર્જા સમય સાથે બદલાતી ન હોય તેવા પરમાણુ કે અણુ જેવી પ્રણાલી માટે શ્રોડિંગરનું સમીકરણ હેમિલ્ટનનું કારક એટલે એચ કારક સાઈ બરાબર ઈ સાઈ જે એચ કારક એટલે કારણ કે કારક હેમિલ્ટનનું કારક ઈ એટલે પ્રણાલી કુલ ઊર્જા જે ઇલેક્ટ્રોન ધરાવે છે સાઈ એટલે તરંગ વિધે અને આ સમીકરણમાં નો ઉકેલ આપણને ઈનું મૂલ્ય અને સાઈનું મૂલ્ય આપે છે આ સમીકરણ ઉકેલ મેળવો इलेक्ट्रॉन गतिशक्ति इलेक्ट्रॉन અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ અને ઇલેક્ટ્રોન અને કેન્દ્રના વ્યક્તિગત રીતે અપાકર્ષણ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ કેન્દ્ર કેન્દ્ર વચ્ચેનું અપાકર્ષણ એના વિભવને ધ્યાનમાં લઈ છે એટલે કુલ ઊર્જામાં બધા વસ્તુ આવી જાય ધ્યાનમાં રાખજો ખાસ એટલે પ્રાણી કુલ ઊર્જા જે બધા ઉપર માન્ય કરો છે ઇલેક્ટ્રોન અને કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન એની ગતિશક્તિને ધ્યાનમાં લઈ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેના આકર્ષણ માટે ધ્યાનમાં લઈ અને અપાકર્ષણ ઇલેક્ટ્રોન અને કેન્દ્રના વ્યક્તિગત ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ કેન્દ્ર કેન્દ્ર વચ્ચેનું અપાકર્ષણ બધાને ધ્યાનમાં લઈ છે तो हा वक्त आप कही दिए क्वांटम यंत्रशास्त्र चलो फरी झड़प से रिपीट कर लो न्यूटन गति नियमों पर आधारित चिरसम्मत यंत्रशास्त्र जो फिर स्थूल पदार्थों के पत्थर पड़व ग्रहों कक्षा में फरव एने ज वर्णवे जे सूक्ष्मदर्शीय पदार्थों जिन वजन ओछू है इलेक्ट्रॉन प्रोटोन न्यूट्रॉन अणु परमाणु तो एना निष्फल है यु कारण માં દ્રવ્યના ધીર સ્વભાવને ધ્યાનમાં લેવામાં આવ્યો નથી અને અનિશ્ચિતતાના સિદ્ધાંતને પણ ધ્યાનમાં નથી લેવામાં આવ્યો તો ચાલો વિજ્ઞાનની એવી શાખા જે દ્રવ્યની દ્વિત વર્તણૂકને ધ્યાનમાં લઈ તેને ક્વાન્ટમ યંત્રશાસ્ત્ર કહેવાય છે અને આ એવું સૈદ્ધાંતિક વિજ્ઞાન છે જેમાં સૂક્ષ્મદર્શીય પદાર્થો કે જેમને કણ અને તરંગ તરીકે ઓળખી શકાય તેવા ગુણધર્મ ધરાવેનો અભ્યાસ છે અને ક્વાન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળપટીય સૂક્ષ્મદર્શીય પદાર્થ એટલે વજન પ્રાપ્ત પ્રણાલી લાગુ પાડવામાં આવે ને ત્યારે જે સમજ યંત્રશાસ્ત્રને લાગુ પાડવાથી જે પરિણામો મળે ને એના જેવા જ એના પરિણામો છે અને એનો વિકાસ થયેલો હાઇઝનબર્ગે અને શ્રોડિંગરે અને આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ શ્રોડિંગરે વિકસાવ્યું અને એ બદલ એને ભૌતિક વિજ્ઞાનની નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હવે આ જે સમીકરણ છે દર પ્રોટીન દ્વારા રજૂ કરાયેલા તરંગ સ્વભાવના સમાવેશ કરવામાં આવેલો પણ એ ખૂબ જ જટિલ છે આ શાસ્ત્ર સ્વીકારે છે કે ઇલેક્ટ્રોનની ઉર્જા પરમાણુમાં ફાંટીકાય છે અને આ સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોનનો માર્ગ કદાચિત ચોકસાઈપૂર્વક માપી શકતો નથી चलो जेनी ऊर्जा समय साथ बदलाती न हो परमाणु के अणु प्रणाली में श्रोडिंगरनुं समीकरण है एच कारक साई बराबर ई साई एच कारक एटले गणितीय कारक हेमिल्टनीय कारक करीशुं ए एटले प्रणाली कुल ऊर्जा ने साई एटले तरंग विधेय ने आ समीकरणमांथी उकेल कोनो आवशे ई अने साई कुल ऊर्जा ए बधा उपरमाणु एकमो इलेक्ट्रॉन केन्द्र केन्द्रमां प्रोटोन अने न्यूट्रॉननी गतिशक्ति इलेक्ट्रॉन ने केन्द्र वच्चेनुं आकर्षण इलेक्ट्रॉन ने केन्द्रना जे व्यक्तिगत अपाकर्षण थाय एना विभवने ध्यानमां लेवुं छे यंत्रशास्त्र थियरी तरीके बहुत पूछात नहीं पर आम आम मुद्दाओं ध्यान में रखा जो तक बहुत कम लगे चलो विद्यार्थी मित्रों नवा मुद्दा में जीशु जी आप श्रोडिंगर समीकरण शीखी गया लास्ट इयरी में तो ये हाइड्रोजन परमाणु संदर्भ में आप जुड़ना है तो हाइड्रोजन परमाणु संदर्भ में श्रोडिंगर समीकरण अपने हाइड्रोजन श्रोडिंगर समीकरण लास्ट इयरी में आप बात कर બરાબર ચલો તો આ શ્રોડિંગરનું સમીકરણ જ્યારે હાઇડ્રોજન પરમાણુને લાગુ પાડવામાં આવે ને તો એના ઉકેલ જે મળે કોનો સાઈન અને ઈનો તો એનો જે ઉકેલ મળે ને તો એનાથી ઇલેક્ટ્રોનની ઊર્જા સ્તર અને તેને અનુરૂપ દરેક ઊર્જા સ્તર સાથે સંકળાયેલું તરંગ વિધેય સમજાવી શકાય બરાબર ઇલેક્ટ્રોનની ઊર્જા સ્તર એટલે આપણે વાત કરી ગયા હતા યાદ હોય તો આ પહેલું ઊર્જા સ્તર આ બીજું ઊર્જા સ્તર તો હવે ઊર્જા સ્તરો એમ બરાબર એક આ એમ બરાબર એક તો એની સાથે સંકળાયેલી તરંગ વિધેય હોય તેને સમજાવી શકાય ફરીથી શ્રોડિંગરનું સમીકરણ જો હાઇડ્રોજન પરમાણુને લાગુ પાડવામાં આવે તો એના ઉકેલથી ઇલેક્ટ્રોનીય ઊર્જા સ્તરો આવે અને એને અનુરૂપ દરેક ઊર્જા સ્તર સાથે સંકળાયેલો તરંગ વિધેય સાઈને સમજાવી શકાય છે ચલો હવે આ જે ક્વોન્ટિટીકૃત થયેલા જે ઊર્જા સ્તરો અને એને અનુરૂપ જે તરંગ વિધેય સાઈ
એને ત્રણ ક્વોન્ટમમાંથી દર્શાવાય. આ ઉર્જા સ્તરો ક્વોન્ટીકૃત થયેલા અને એને અનુરૂપ છે તરંગની દિશાએ અને ત્રણ ક્વોન્ટમમાં એન એલ અને એમ એલ. એન એટલે મુખ્ય ક્વોન્ટમમાં, એલ એટલે કોણીય વેગમાન ક્વોન્ટમમાં અને એમ એલ એટલે ચુંબકીય ક્વોન્ટમમાં. તો એની સાથે સાકારવામાં આવેલા છે અને એ ક્વોન્ટમમાંની વાત હવે પછી આપણે કરવાના જ છે. અત્યારે ખાલી યાદ રાખો ફરીથી આ ક્વોન્ટીકૃત થયેલા ઉર્જા સ્તર અને એની સાથે સંકળાયેલું તરંગ વિધેય કે જેને ત્રણ ક્વોન્ટમ એન એલ અને એમ એલ સાથે સંકળાવવામાં આવ્યા. ચલો એને કારણે શું થયું? તો જ્યારે ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ને, ધારો કે આમાં હોય અથવા આમાં હોય, કોઈ પણ ઉર્જા સ્તરમાં હોય, તો એ ઉર્જા સ્તરને અનુવર્તી જે તરંગ વિધેય હોય એના ઇલેક્ટ્રોન વિશેની બધી માહિતી ધરાવે. તો ફરીથી એને પરિણામે શું થયું? ઇલેક્ટ્રોન જ્યારે કોઈ ઉર્જા સ્તરમાં હોય તો તે ઉર્જા સ્તરનું અનુવર્તી તરંગ વિધેય તે ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી ધરાવે છે. અને તરંગ વિધેય એ ગાણિતીય વિધેય છે, સાયન્ટિસ્ટ કે ગાણિતીય વિધેય. એનું મૂલ્ય પ્રમાણના ઇલેક્ટ્રોનના યામ પર આધારિત હોય, જે એક્સિયમ વાયમ ઝેડિયમ, તો એના પર આધારિત છે. એટલે તરંગ વિધેય ફરીથી ગાણિતીય વિધેય છે, એનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામ પર આધારિત હોય છે. હા, સાઈનો કોઈ ભૌતિક અર્થ નથી, માત્ર એક તરંગ વિધેયની રજૂઆત કરે, કોઈ ભૌતિક અર્થ નથી. તરંગ વિધેયની રજૂઆત કરનારું જ વિધેય છે. ચાલો હવે હાઇડ્રોજન પરમાણુ અને એના જેવા સ્પેસીસ લઈએ. ઇલેક્ટ્રોન એટલે એચ, એચ પ્લસ, એલ આઈ પ્લસ ટુ, બી પ્લસ ટુ, તો આ બધા હાઇડ્રોજન અથવા એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પેસીસ, તો જે ફક્ત એક જ ઇલેક્ટ્રોન ધરાવે છે બધા, તો એના તરંગ વિધેયને પરમાણ્વીય કક્ષક તરીકે ઓળખવામાં આવે. એટલે એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પેસીસના જે તરંગ વિધેય છે એટલે પરમાણ્વીય કક્ષક કહેવામાં આવે છે. ધ્યાનમાં રાખજો ફરીથી, એટલે હાઇડ્રોજન, એચ પ્લસ, એલ આઈ પ્લસ ટુ, બી પ્લસ થ્રી, આ બધા જેઓ એક જ ઇલેક્ટ્રોન ધરાવે તો એમના તરંગ વિધેયને પરમાણ્વીય કક્ષકો કહીશું. તો આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પેસીસને લગતા તરંગ વિધેયને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહેવામાં આવે છે. ફરીથી આવા એક ઇલેક્ટ્રોન ધરાવતી જે આ સ્પેસીસ તેનું જે તરંગ વિધેય તો એને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહેવામાં આવે. ચલો તો પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી જવાની જે સંભાવ્યતા તેને સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય. એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ચલે છે સાઈ સ્ક્વેર. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય અને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જેને સાઈ સ્ક્વેર તરંગ વિધેય લેવામાં આવે અને તરંગ વિધેયને આપણે કક્ષક કહીશું. એટલે પરમાણુમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતાવાળો જે વિસ્તાર એને આપણે કક્ષક તરીકે ઓળખીશું. બરાબર છે? ફરીથી પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવ્યતા એને સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. ચલો હાઇડ્રોજન પરમાણુ માટે ક્વાન્ટમ યંત્રશાસ્ત્રના પરિણામો સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુને લગતી બધી બાબતો સમજાવે છે અને એવી બાબતો જે બહારના નમૂનામાં નહીં સમજાવેલી તે બાબતોને પણ એ સમજાવે છે. એટલે ફરીથી હાઇડ્રોજન પરમાણુ માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના જે પરિણામો આવ્યા તે સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુને બધી બાબત સમજાવે અને બહારના નમૂનામાં ન સમજાવેલી આ બાબતને પણ આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીયના પરિણામો સમજાવે છે. ચલો હવે આપણે સ્વર્ણિમ સમીકરણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને જો લાગુ પાડવામાં આવે ચોકસાઈપૂર્વક એનો ઉકેલ મેળવી શકાતો નથી અને આ મુશ્કેલીનું નિરાકરણ માટે આશરા પદ્ધતિ વડે લાવી શકાય. ફરીથી બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુનું સ્વર્ણિમ સમીકરણ જો લાગુ પાડીએ એનો ઉકેલ નથી મેળવી શકાતો અને એનું મુશ્કેલીનું નિવારણ આશરા પદ્ધતિ વડે લાવી શકાય. જો આધુનિક કોમ્પ્યુટરની જે મદદથી કરેલી ગણતરી જે દર્શાવે છે કે હાઇડ્રોજન પરમાણુ સિવાયના અન્ય પરમાણુના કક્ષકો હાઇડ્રોજન પરમાણુની કક્ષકોથી કોઈ રીતે અલગ નથી પડતી, એટલે હાઇડ્રોજન પરમાણુની જે કક્ષકો છે તે હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુની કક્ષકો પણ એના જેવી જ છે, જે આધુનિક કોમ્પ્યુટરની મદદથી ગણતરી દર્શાવે છે. પણ એમની વચ્ચે તફાવત શું છે ખબર? એમાં પરમાણુ જેમ વધે ને પરમાણુ ક્રમાંક તેમ વધતો જતો કેન્દ્રીય વીજભાર એ વધે ને એટલે કક્ષકો શું થાય સંકોચે, તો એનો મુખ્ય તફાવત છે. એટલે મુખ્ય તફાવત છે વધતો જતો કેન્દ્રીય વિભાગને લીધે હોય અને એને કારણે કક્ષકો કંઈક અંશે સંકોચાતી હોય છે. ચાલો હાઇડ્રોજન હોય, એચ પ્લસ વન હોય, એલ આઈ પ્લસ ટુ હોય, બી પ્લસ થ્રી હોય, આ બધા સ્પીસીસો માટેની કક્ષકોની કુલ ઉર્જા, એટલે એક ઇલેક્ટ્રોન ધરાવતો જે સ્પીસીસ હોય ને આ બધા, તો એના માટે કક્ષકોની કુલ ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમમાં કાયમ ઉપર આધાર રાખે છે. યાદ રાખજો, એક ઇલેક્ટ્રોન ધરાવતો સ્પીસીસ હોય આ હાઇડ્રોજન અને જેવા આયનો, તો એની કક્ષકોની કુલ ઉર્જા ફક્ત મુખ્ય ક્વોન્ટમમાં એન ઉપર આધાર રાખે છે. જ્યારે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ હોય તો એમાં કક્ષકોની કુલ ઉર્જા એન ઉપરાંત એલ ઉપર આધાર રાખે, બીજી ભાષામાં કહું તો એન પ્લસ એલ ઉપર આધાર રાખે છે. એટલે આ બે મુદ્દા બહુ અગત્યના છે.
જે આપણે એમસીક્યુમાં બહુ કામ લાગશે. બરાબર, આમાં જે થિયરીકલ પ્રશ્ન નથી પૂછાતો, મોટે ભાગે આપણે શોર્ટ ક્વેશ્ચન કે એમસીક્યુ માટે આપણે ધ્યાનમાં રાખવાનું છે. ફરીથી હું એકવાર રિપીટ કરી લઉં છું, હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર સમીકરણ, જે શ્રોડિંજર સમીકરણ હાઇડ્રોજન પરમાણુને લાગુ પાડવામાં આવે તો એના ઉકેલથી આ ઇલેક્ટ્રોનિક ઉર્જા સ્તર કે એની અંદર ઉર્જા સ્તર સાથે સંકળાયેલા તરંગ વિધિ જે હોય તેને સમજાવી શકાય. અને આ ક્વોન્ટિટ્યુટ થયેલા ઉર્જા સ્તરો અને એને અનુરૂપ તરંગ વિધેય જે સાય છે એને ત્રણ ક્વોન્ટમમાં વડે દર્શાવવામાં આવ્યા, એન એલ અને એમ એન. અને પરિણામે શું થયું, જ્યારે ઇલેક્ટ્રોન ઉર્જા સ્તરમાં હોય તો એ ઉર્જા સ્તરને અનુવર્તી જે તરંગ વિધેય હોય ને એ ઇલેક્ટ્રોન વિશેની બધી માહિતી ધરાવે. તરંગ વિધેય ગાણિતીય વિધેય છે, એનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામ પર આધારિત હોય છે. અને સાયનો કોઈ ભૌતિક જ નથી, એ તો તરંગ વિધેયની ફક્ત રજૂઆત કરે. હાઇડ્રોજન હોય, એચ પ્લસ હોય, એલ આઈ પ્લસ ટુ હોય, બીઈ પ્લસ થ્રી હોય, આ બધા એક જ ઇલેક્ટ્રોન ધરાવે અને તેમના તરંગ વિધેયને પરમાણુય કક્ષકો કહેવામાં આવે છે. અને આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પેસને લગતા તરંગ વિધેય તો એને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, પરમાણુમાં કોઈ પણ બિંદુ ઇલેક્ટ્રોન બનાવવાની જે સંભાવ્યતા હતી સાઈઝ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય અને ઇલેક્ટ્રોનની સંભાવના વાળો ભાગ એને કક્ષક કહેવાય. એટલે કક્ષક એટલે મોટે ભાગે કહીશું આપણે સાઈઝ સ્ક્વેર. હાઇડ્રોજન પરમાણુ માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના જે પરિણામો છે તે સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુને લગતી બધી બાબતોને સમજાવી શક્યા અને બહોળા નમૂનો જે નહીં સમજાવી શકેલા એ બાબતને પણ અહીંયા સમજાવવામાં આવી. શરીરજ સમૂહમાં બહુપરમાણીય ધરાવતા ઇલેક્ટ્રોન માટે સફળતાપૂર્વક જો લાગુ પાડીએ તો કોઈ એમાંથી માન્ય ઉકેલ મેળવી શકાતો નથી અને એની મુશ્કેલીનો નિરાકરણ આશરાપતિ પદ્ધતિ વડે લાવી શકાય. આધુનિક કોમ્પ્યુટરની ગણતરી દર્શાવે છે કે હાઇડ્રોજન પરમાણુ સિવાયના અન્ય પરમાણુની કક્ષકો પણ હાઇડ્રોજન પરમાણુની કક્ષકોથી અલગ પડતી નથી. પણ એનો મુખ્ય તફાવત શું છે, કે વધતો જતો કેન્દ્રીય વીજભાર અને એની રીતે કક્ષકો કંઈક અંશે સંકોચાતી હોય છે. ચાલો, હાઇડ્રોજન એચ પ્લસ, એલ આઈ પ્લસ ટુ, બી પ્લસ ટુ આવા એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ હોય ને તો એના કક્ષકોની કુલ ઉર્જા ફક્ત મુખ્ય ક્વોન્ટમમાં એન ઉપર આધાર રાખે છે. જ્યારે બહુ ઇલેક્ટ્રોન ધરાવતો કોઈ પરમાણુ હોય ને એની કક્ષકોની કુલ ઉર્જા એન અને એલ એટલે કે એન પ્લસ એલ ઉપર આધાર રાખે છે. તો આ થિયરીકલ કરવાની જરૂર નથી, પણ એમાંથી તમારે મુદ્દા શોર્ટ ક્વેશ્ચન ટાઈમ સુધી મને ધ્યાનમાં રાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે જોવાના છે ક્વાન્ટમ યાંત્રિકીય નમૂનાની ખાસિયતો. બરાબર, એટલો બધો મુદ્દો અંદર આપેલો છે પણ ખાસ અગત્યનો નથી. બરાબર, ખાલી જાણકારી માટે છે એટલે આપણે આ રીતે જોઈ લઈશું એને. તો પરમાણુનો ક્વાન્ટમ યાંત્રિકી નમૂનો શું છે અને તેની ખાસિયતો કઈ છે? તો આ જે ક્વાન્ટમ યાંત્રિકી નમૂનો ખરો ને તે પરમાણુની રચનાનું ચિત્ર છે, એ તમે જોઈ શકો છો. અને પરમાણુની રચનાને સમજાવતો આધુનિક નમૂનો છે અને આ નમૂનો શ્રોડિંજર સમીકરણને પરમાણુઓ માટે લાગુ પાડવાથી મળે છે. એટલે પરમાણુની રચનાનું ચિત્ર, આધુનિક નમૂનો અને શ્રોડિંજર સમીકરણના પરમાણુને લાગુ પાડવાથી મળે. ચલો એની ખાસિયતો જોઈશું. તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ક્વાન્ટીકૃત થયેલી હોય છે, એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા ચોક્કસ હોય છે અને જે તે પરમાણુના કેન્દ્ર સાથે બંધિત હોય છે. ફરીથી પહેલી ખાસિયત, તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ક્વોન્ટીકૃત થયેલી હોય છે અને એ ઉર્જા ચોક્કસ હોય છે અને જે તે પરમાણુના કેન્દ્ર સાથે બંધિત હોય છે. ચલો, ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનની અને ઉર્જા સ્તર જે હોય ને તે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનું સીધું પરિણામ છે અને આ ઉર્જા સ્તર શ્રોડિંજર સમીકરણનો માન્ય ઉકેલ કહી શકાય. એટલે ફરીથી બીજી ખાસિયત, ઇલેક્ટ્રોનિક ઉર્જા સ્તરને ઇલેક્ટ્રોનિક તરંગ પ્રકૃતિનું સીધું પરિણામ અને એ ઉર્જા સ્તર શ્રોડિંજર સમીકરણનો માન્ય ઉકેલ છે. પરમાણુમાં ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગ એકસાથે ચોકસાઈ નહીં કરી શકાય, આવું હાઇઝનબર્ગનો સિદ્ધાંત કહે છે, આપણને ખબર છે. પણ આ સિદ્ધાંત પ્રમાણે પરમાણુમાં ઇલેક્ટ્રોનનો પથ કદી નક્કી કરી શકાય નહીં કે જાણી શકાય નહીં, એટલે હાઇઝનબર્ગના સિદ્ધાંતને અનુમોદન કરે છે. ટૂંકમાં પ્રક્ષેપટ ની વાત કરે છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગ નક્કી કરી શકાય નહીં અને આ સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોનનો પથ કદાપી ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય કે જાણી શકાતો નથી. ચાલો ચોથી મુદ્દો લઈશું કે પરમાણુય કક્ષક પરમાણુમાં ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે. જ્યારે કોઈ ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય વર્ણન કરવામાં આવે તો એ ઇલેક્ટ્રોન કક્ષક ધરાવે છે અને ઇલેક્ટ્રોનમાં ઘણા તરંગો વિધેયો શક્ય હોવાથી પરમાણુમાં ઘણી બધી પરમાણુ કક્ષકો હોઈ શકે. એટલે ફરીથી કે
कोई इलेक्ट्रॉन तरंग विधेयन वर्णन करवामां आवे तो आपणे कही शकीए के इलेक्ट्रॉन कक्षक धरावे छे ने इलेक्ट्रॉन माटे घणा बधा आवा तरंग विधेयो होई शके घणी बड़ी परमाणु कक्षको होई शके बराबर एक इलेक्ट्रॉन कक्षक तरंग विधेयो अथवा कक्षको के परमाणु इलेक्ट्रॉनिकतानो पायो छे। दरेक कक्षकमां इलेक्ट्रॉननी निश्चित ऊर्जा होय छे एक कक्षक बे करता वधारे इलेक्ट्रॉन समावी शके नहीं बराबर छे। चलो आगे वधीशुं। दरेक कक्षक में इलेक्ट्रॉननी निश्चित ऊर्जा होय छे अने एक कक्षक बे करता वधारे इलेक्ट्रॉन नहीं समावी शके। आ बधुं आपणे पाछळथी शीखवाना छे अत्यारकारी माहिती छे ध्यानमां राखजो। बहु इलेक्ट्रॉन धरावता परमाणुमां वधती ऊर्जाना क्रममां इलेक्ट्रॉन भरावामां आवे छे। वधु पड़तुं इलेक्ट्रॉन परमाणुमां दरेक इलेक्ट्रॉनना कक्षक तरंग विधेय होवुं जोईए ने तरंग विधेय जे इलेक्ट्रॉन धरावती कक्षकनी लाक्षणिकता होय छे। चलो परमाणुमां इलेक्ट्रॉननी कक्षकनी बधी ज माहिती जे તે કક્ષકના તરંગ વિધેયમાં સંગ્રહિત કરવામાં આવે છે આપણે અગાઉ ક્વોન્ટમ યાંત્રિકીમાં જોઈ ગયા હતા। આ જ વાત એ ક્વોન્ટમ યાંત્રિક શાસ્ત્ર સાઈન વડે ઇલેક્ટ્રોનની ચોક્કસ માહિતી મેળવવાનું શક્ય છે। એટલે કોઈ ઇલેક્ટ્રોન માટે તમે સાઈનનું મૂલ્ય જો જાણતા હોય બરાબર તો એ કક્ષક વિશેની બધી માહિતી આપણે મેળવી શકાય છે બરાબર છે। ચલો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સાઈ સ્ક્વેર બરાબર પાંચમો મુદ્દો પર આવીશું। પરમાણુમાં કોઈપણ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એ તરંગ વિધેય સાઈના સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે અને સાઈ સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્ય ઘનતા તરીકે ઓળખાય તે હંમેશા ધન જ હોય છે। આપણે અગાઉ વાત કરી ગયા હતા યાદ કરો સાઈનો કોઈ ભૌતિક અર્થ હોતો નથી। સાઈનું મૂલ્ય કાં તો પ્લસ આવે કાં તો માઇનસ આવે બરાબર। હવે આપણને ખબર છે સાઈ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે। ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અને સંભાવના મેથેમેટિક્સ પ્રમાણે હંમેશા ધન જ હોય। તો અહીંયા સાઈનનું મૂલ્ય પ્લસ ને માઇનસ છે તો મારે એનું મૂલ્ય ધન લાવવું હોય તો પ્લસ તો પ્લસ રહેશે ધન તો રહેશે જ પણ માઇનસને ધન કરવું હોય તો એનો વર્ગ કરવો પડે એટલે અહીંયા તરંગ વિધેય સાઈનનો વર્ગ કરવામાં આવે છે। એટલે કહેવામાં આવે કે ભાઈ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સાઈ સ્ક્વેર વડે દર્શાવાય બરાબર અને હંમેશા ધન જ હોય છે અને એ સાઈ સ્ક્વેરને આપણે કક્ષક તરીકે ઓળખીશું। સાઈ સ્ક્વેરના મૂલ્ય કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવનાની આગાહી કરવાનું શક્ય બન્યું છે। તો આ બધા મુદ્દાઓ આપણે જોઈ ગયા બરાબર છે। ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાની ખાસિયતો ફક્ત જાણકારી માટે હતી એને આપણે થિયરી તરીકે લેવાનું નથી। તો ટેક્સ્ટબુકમાં હતું આપણા પેજ નંબર 50 ઉપર અમે તમને આ રીતે સમજાવી દીધું બરાબર જાણકારી માટે છે ફરીથી થેન્ક યુ।